નમસ્કાર દોસ્તો, અમે અત્યારે છે ગીર સોમનાથ જિલ્લાના જામવાળા ગીરને અડીને આવેલા કંસારિયા ગામે. વધુ એક મહિલાનો ભોગ લીધો છે આ વિસ્તારની અંદર આદમખોર બનેલા દીપડાએ. આ વિસ્તાર દીપડાથી ભરેલો છે. અહીંયા નજીકનું ઘાટવડ ગામ છે, જ્યાં 3-4 મહિનાની અંદર 3-4 લોકોને ફાડી ખાધા છે. અને હવે આ કંસારિયા ગામમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા છે. જયાબેન કરીને નામ છે જેમનું આ મકાન છે. જે વૃદ્ધ મહિલા છે તે લગભગ રાત્રિના 11:30 કલાકની આસપાસ દરવાજો ખોલીને બહાર આવ્યા હતા. આ સમયે દીપડાએ એકાએક તેમના પર હુમલો કર્યો હતો અને હુમલો કર્યા બાદ દીપડાએ આ વૃદ્ધાને પોતાના જડબાની અંદર ફસાવીને ધસડ્યા હતા. પરંતુ રાડારાડી થતાં દીપડો છે તે આ વૃદ્ધાને છોડીને તો જતો રહ્યો, પરંતુ તેનો જીવ ના બચ્યો. બીજી તરફ વન વિભાગ દ્વારા અહીંયા પર પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. વન વિભાગની કાર અહીંયા છે અને તેની ટીમ છે. આ સિવાય અલગ અલગ વિસ્તારની અંદર આ કવાયત શરૂ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે ગીર પંથકના વિસ્તારમાં જેટલા પણ ખેડૂતો રહે છે તેની ચિંતામાં વધારો થયો છે. કારણ કે અહીંના દીપડાઓ છે તે લાગી રહ્યું છે કે હવે ધીમે ધીમે આ દીપડાઓ છે તે માનવભક્ષી બની રહ્યા છે. એક પછી એક લોકો ઉપર આ વિસ્તારમાં દીપડાના હુમલા છે તે વધી રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાઓને કેદ તો કરવામાં આવે છે, પરંતુ જે દીપડા પર જે પ્રમાણે નિયંત્રણ થવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક તેને સફળતા નથી મળતી. દીપડાના હુમલાઓ છે તેમાં ઘટાડાને બદલે વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘાટવડ વિસ્તારમાં છેલ્લા 4 મહિનાની અંદર 3-4 મહિલાઓ ઉપર હુમલાઓ થયા હતા અને આ 3-4 મહિલાઓના મોત થયા હતા. અને હવે ઘાટવડને અડીને આવેલું જામવાળા ગીર અને આ જામવાળા ગીરનું કંસારિયા ગામ છે. આ કંસારિયા ગામમાં વધુ એક મહિલાનો દીપડાએ ભોગ લીધો છે.